જો અહીં પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણી તમને આપેલી છે, કયું પદ 54મા પદ કરતા 132 વધુ છે? આવો પ્રશ્ન છે અને પ્રશ્ન અગત્યનો એટલા માટે છે કે આ પ્રશ્ન ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો છે, 2020માં પૂછાઈ ગયેલો છે, બરાબર. ચાલો, પિંકલ માનસી હાજર છો ને? પિંકલ માનસી, હા દક્ષા સર, દયા, હા તો પ્રગટ થાઓ. તો જવાબમાં લખીએ આપણે, ધારો કે સમાંતર શ્રેણીનું કયું પદ, ધારો કે સમાંતર શ્રેણીનું એનમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે. કયું પદ કહ્યું આપણને? એનમું પદ. એનમું પદ. એટલે કે આ મુજબ તમારે બને, એન બરાબર એનું પદ વધારે છે, એટલે કે 54 વત્તા 132, એનું પદ એટલે કે એનું પદ, તો એન બરાબર 154 વત્તા 154, એ 54 વત્તા 132. ઓકે, પરંતુ એન એટલે શું? તો કે એન ને આપણે કેવું મૂકીએ, એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ બાજુ 54 નું પણ સૂત્ર છે આપણી પાસે, 54 નું પદ એટલે તો કે એ વત્તા 53 ડી વત્તા 132. હવે તમને જે શ્રેણી આપી છે એ શ્રેણી જુઓ, અહીં તમને રકમમાં શ્રેણી આપી છે, એમાંથી તમારે એ અને ડી શોધવા પડશે. તો અહીં એ બરાબર કેટલા છે? 3, પેલું પદ એ એટલે પેલું પદ 3, ડી એટલે ડિફરન્સ, કેટલો ડિફરન્સ છે? 15 માંથી 3 બાદ કરો તો આવશે 12. હવે તમે આમાં કિંમત મૂકો, કિંમત તમે આમાં મૂકો તો 3 વત્તા એન માઇનસ 1 ડી એટલે કેટલા છે? 12. આ બાજુ એ એટલે છે 3 વત્તા 53, ડી એટલે કેટલા થશે? સર 54 નો આવે, 53 કેમ આવે? 54 નું પદ એટલે યાદ કરો, કેમ ભૂલી ગઈ? ખબર પડી ગઈ, એક ડી ઓછી એક રહી વાત. ડી એક ઓછા લેવાના છે વત્તા 132, બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીં આપણે 3 વત્તા 12 નો ગુણાકાર કરી નાખીએ, 12n-12. તો 12n-12 થાય. આ બાજુ કરી નાખીએ ગુણાકાર 12 નો 53 સાથે, 53 × 12 કેટલા થાય બોલો? 12 તેરી 36, વધી આવી 3, 12 પંચા 60, 63 63, આટલો થાય. હા, 636, 636. તો હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે શું હશે? તો અહીં તમે જુઓ 12 ઓછા છે અને 3 વધતા છે, દેખાય છે હા સર. પેલા પદમાં? તો 12 માંથી 3 બાદ થાય એટલે કે -9 આવશે, -9 વત્તા 12 એન આવશે. આ બાજુ 363, 36 અને 3 એટલે 300 ને કેટલા થશે? ઓગણચાલીસ થાય ને, કેટલો થાય? 339. 339. હવે તમારે 12n ની કિંમત શોધવાની છે, તો 9 જાય જમણી બાજુ એટલે વત્તા થઈ જશે, 339 વત્તા 9, તો 12n બરાબર સર 639 ને 639, 639. 600 600 600. ઓકે,
639, तो 639 तो मैं करो कितना था, 639 9, 600 ने 48 है ना, कितना था कि नहीं बोलो। हाँ तो एन तबर शोधवा हुए तो 648 ना छेद ની અંદર 12 જાય, આ 12 ગુણાકાર માં છે જે ભાગાકાર માં છે, 648 ભાગ્યા 12 કરો ને 12 પંચા 60, 4 વિદ્યા 48 થયા, 12 ચોકુ 12 ચોકુ 48 48 12 ચોકુ 48 તો એ 54 એવા પણ કઈ કપડે કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ એવું લાગે છે, ક્યાં ભૂલ થઈ છે, 12 માંથી 3 કાઢ્યા એટલે તમારે અહીંયા 9 વિદ્યા માઇનસ 9 વત્તા 12 એમ બરાબર 639, તો 12 એમ બાર 639, 9 648, 12 માંથી 9 નો કાઢવાનો માઇનસ 9 પ્લસ 12 એમ, ના 9 એ માઇનસ છે ને એ પેલી બાજુ વત્તા થઈ જાય, તો 12 પછી 60, 4 વિદ્યા અને 12 ચોકુ 48, આ ગુણાકાર બરાબર છે 53 અને 12 નો, 12 તેરી 36 છ અને 12 પંચા 60, 60 ને 3 63 તો બરાબર છે, હા વત્તા 132 ભૂલી ગયા આપણે, અસ્મિતા